તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, હોફમેન બ્રોમેમાઇડ વિઘટન. પહેલા પ્રથમ તો એના પોઈન્ટ અહીંયા લખતો જઉં છું કે હોફમેન બ્રોમેમાઇડ એ 1 ડિગ્રી એલિફેટિક. જોજો એરોમેટિક પણ ચાલશે, એટલે આપણે 1 ડિગ્રી ખાલી એમાઇન લખી નાખીએ. 1 ડિગ્રી એમાઇન ની બનાવટ માટેની રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એમાઇડનું રૂપાંતરણ 1 ડિગ્રી એમાઇન સંયોજનમાં 1 ડિગ્રી એમાઇન સંયોજનમાં થાય છે. કેમાં થાય છે? 1 ડિગ્રી એમાઇન સંયોજન બનાવે છે, જેની સામાન્ય પ્રક્રિયા મેં ઉપર લખીને તમને આપી છે. તો આ થઈ ગયું તમારી માટે એમાઇડ, જેની રિએક્શન આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર, એમાઇન સંયોજનમાં થાય છે, એટલે કે એમાઇડની રાસાયણિક પ્રક્રિયા. હજુ જો હું બે રીતે તમારે થઈ જાય એટલે હું અહીંયા આવી રીતે લખું છું, રાસાયણિક પ્રક્રિયા NaOH, જેને હું BR કહી દઉં. આ NaOBR કઈ રીતે એવું હોય? NaOH પ્લસ HBR, બરોબર. અને સોરી, HBR નહીં, શું આવશે? BR2. NaOH પ્લસ BR2 માંથી બન્યું હોય શું? NaOBR. અને શું દૂર થઈ ગયું હોય? HBR. તો એની સાથે થતા CO સમૂહ દૂર થાય છે અને 1 ડિગ્રી એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. એની અન્ય ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે જોજો, અહીંયા બહુ ઈઝી વસ્તુ છે. મેં તમને હમણાં કીધું એમ આ એટલા ભાગને દૂર કરી દેવાનો. બસ જો આ બની ગયું, જે શું છે? 1 ડિગ્રી એમાઇન. સાથે શું દૂર થાય છે? Na2CO3, 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 NaBr અને H2O. ઉદાહરણ તરીકે હું લઈ શકું, જેની અંદર ફરજિયાત તમારું એમાઇડ સંયોજન હોય. ઉદાહરણ તરીકે CH3CONH2 ની પ્રક્રિયા હું દર્શાવી દઉં ને, NaOH પ્લસ Br2. આટલું આપેલા આપણને યાદ આવી જાય. કોણ ભાઈ? હોફમેન બ્રોમેમાઇડ યાદ આવી જાય. તો સીધું તમે લખી શકો કે ભાઈ CH3NH2 તમને પ્રાપ્ત થશે. હજી હું વાત કરું તમને એરોમેટિક. એક એલિફેટિકનું ઉદાહરણ લીધું, એક હવે એરોમેટિકનું ઉદાહરણ લઈ લઈએ. આની રિએક્શન પણ જો હું NaOH પ્લસ Br2 સાથે કરી દઉં તો અહીંયા પણ એ સમૂહ દૂર થશે અને મને 1 ડિગ્રી એમાઇન સંયોજન પ્રાપ્ત થશે. જોઈ, એલિફેટિક સંયોજન પણ એરોમેટિક. આ પ્રક્રિયાથી પ્રાથમિક એરોમેટિક એમાઇન તથા પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજન પ્રાપ્ત થઈ શકે. 1 ડિગ્રી એમાઇન માટેની જ આ રિએક્શન છે. કેની માટે? 1 ડિગ્રી એમાઇન, બાકી નહીં. 1 ડિગ્રી એમાઇન સંયોજનને તમારે આમાંથી 1 ડિગ્રી એમાઇન જ આમાંથી બનાવી શકાય, બાકી બનાવી શકાય નહીં. ક્લિયર? તો આ થઈ ગયું આપણી રિએક્શન હોફમેન બ્રોમેમાઇડ.